કુટુંબના સભ્યો એ ખરા ખોટા કરવાના છે આ વાક્ય જે છે એ સાચું છે કે ખોટું એ
તમારે કહેવાનું છે કુટુંબના સભ્યો એકબીજાથી અલગ રહેવું જોઈએ બધાએ સાથે રહેવું જોઈએ અલગ રહેવું જોઈએ નહીં સંયુક્ત કુટુંબમાં બાળકોનો યોગ્ય ઉછેર થાય છે સાચી વાત છે સંયુક્ત કુટુંબમાં બાળકો સરસ સચવાય છે કૃષ્ણ અને કાવેરી સાથે જ રમે છે સાચું પછીનું છે કેતન તેની માતાને પત્ર લખે છે હા તે તેની માતાને પત્ર લખી તેની સાથે વાતચીત કરે છે સંપર્કમાં રહે છે તારાના પિતાજી તેની સંભાળ રાખે છે તારાના પિતાજી રાખે છે તેની સંભાળ ના કોણ રાખે છે દાદા તારા તો મીનાક્ષીની દત્તક લીધેલી પુત્રી છે એટલે એની સંભાળના દાદા રાખે છે અહીંયા પિતાજી એવું છે તો આ વાક્ય કેવું કહેવાય ખોટું તો આપણા ખોટા પણ કરી લેજો હવે છે જોડકા છો જો અહીંયા અ વિભાગ આપ્યો છે અહીંયા ઉત્તર આપ્યા છે અહીંયા બ વિભાગ આપ્યો છે અ વિભાગનો જે જવાબ છે બ વિભાગ છે તો આમાંથી કોઈ એને આપણે અહીંયા સાચું લખવાનું છે તો ચાલો જોઈએ કાવેરીમાં શું આવશે કાવેરી શું કરે છે મોટા ભાઈ સાથે કેરમ રમે છે વાક્ય સાચું છે એમાં લખો મોટા ભાઈ સાથે કેરમ રમે છે પછી બીજું છે ગીતા એ તો સૌ છે હમણાં જેમ ખાલી જગ્યામાં સીતાની બહેન છે આમાં લખો સીતાની બહેન છે પછી તારા કોણ છે તો મીનાક્ષીની લતા પુત્રી મીનાક્ષીની લતા પુત્રી છે પછી કેતન શું છે તો કે અમદાવાદમાં ભણવા માટે આવે છે અમદાવાદમાં ભણવા માટે આવે છે તો આમાંથી એક વાક્ય છે સત્તા એકવીસમાં ખાસ છે એ સમય આવતું નથી એને ચાર આપણે પૂછ્યા તો ચારે આપણે જવાબ આમાંથી ગોતી અને સાચા લખ્યા તો જોડકામાં આવી રીતના કરવાનું હોય જગ્યા આવી ગયું એ પ્રમાણે વિચારવા મોબો પર લખી દો તો સંખ્યા લખવાના આંકડા કીધા તો આંકડા લખવાના અને જવાબ કીધો તો જવાબ લખવાનો હવે છે તફાવત શું જો આ પહેલા પણ આપણે તફાવત જોઈ ગયેલા છે બરાબર ને આપણે તો હવે અહીંયા આપણે શું શીખવાનું છે તફાવતમાં સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ સંયુક્ત કુટુંબ કોને કહેવાય જોવાય સંયુક્ત કુટુંબમાં દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી ભાઈ બહેન તથા મિત્રય ભાઈ બહેન બધા સાથે રહે છે તો આને કહેવાય સંયુક્ત કુટુંબ જેમાં આખો પરિવાર સાથે રહેતો કાકા કાકી દાદા દાદી સમજાણો બરાબર સંયુક્ત એટલે ભેગા રહેતા હોય છે વિભક્ત એટલે જુદા રહેતા હોય છે પછી છે સંયુક્ત કુટુંબનો બીજો મુદ્દો છે સંયુક્ત કુટુંબમાં કામનો બોજ રહેતો નથી હવે જો આટલા બધા પરિવારના સાથે રહેતા હોય તો કામ શું થઈ જાય ભાગ પડી જાય ડિવાઈડ થઈ જાય એ કામનો બોજ રહે નહીં તમારે ગમે તે જવું હોય તો તમે જઈ શકો કઈ ટેન્શન ન લઈએ એક દિવસ બે દિવસની રજા રાખી હોય તો ઉપાધિ લઈએ નહીં તો આ આપણને મોટો ફાયદો છે તો અહીંયા બે ઉદાહરણ પછી ત્રીજું પણ લખી શકે સંયુક્ત કુટુંબ સુખી કુટુંબ જો સંયુક્ત કુટુંબમાં તમે રહ્યો તો આપણે સુખી કહીએ પછી છે બીજું છે વિભક્ત કુટુંબ અત્યારે વધારે પડતા વિભક્ત કુટુંબ જ જોવા મળે છે તો પેલું વિભક્ત કુટુંબમાં પતિ પત્ની અને બાળકો સાથે રહે ફક્ત પતિ પત્ની રહેતા હોય એના જ સંતાનની સાથે રહેતા હોય બીજું કોઈ હારે રહેતું હોય નહીં તેને વિભક્ત કુટુંબ કહેવાય પછી બીજું વિભક્ત કુટુંબમાં કામનો બોજ વધારે રહે જો બે ચાર દિવસ પપ્પા કામે ન ગયા હોય તો ઘરમાં ટેન્શન વાતાવરણ છે ઊભું થઈ જાય અને ખૂબ જ એમ થાય કે હવે શું કરશું આટલા બધાથી રજા પડી ગઈ તો અને અથવા તો મમ્મીને ક્યારેક તબિયત બરાબર ન હોય તો પણ રસોઈ બનાવવા વાળું કોઈ હોય નહીં તો પણ આપણને ખૂબ જ કામનો બોજ લે તો આ છે બે વિભક્ત જે આ તફાવત હતી એની સામે આ લખવાનું આમાં કામનો બોજ રહેતો નથી આમના કામનો બોજ વધે છે તો આને કહેવાય તફાવત બંનેના મુદ્દા એકબીજાની સામે સામે હોવા જોઈએ તો સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબનો તફાવત આપણે જોયો આ તમારે ખાસ પાકો કરવાનો છે અને પરીક્ષામાં પૂછાઈ શકે અહીંયા પાઠ 28 નું કેટલા ને કેટલા જે છે એ પૂરો થયો એના પ્રશ્ન જવાબ આપણે પાઠની સાથે જોતા ગયા ખરા ખોટા જોડકા તફાવત અને ખાલી જગ્યા અહીંયા આપણે જોઈએ તમારે આ નોટમાં લખી લેવાની છે અને પાકી કરવાની છે બરાબર આ સાથે જ અહીંયા આપણે વિષયનો પાઠ પૂરો થાય છે થેન્ક યુ